नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચારો સાથે હું છું સિદ્ધિ। સૌથી પહેલા વાત કરીએ મધુશ્રી વાસ્તવ નો વિડિયો સામે આવ્યો છે। વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે કહ્યું છે કે હું કોરોનાને માત આપીશ, કોરોના સામેની જંગ લડીશ, હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વડોદરાથી વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવને કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યાંથી તેમણે એક વિડિયો વાયરલ કર્યો છે, જે વિડિયોમાં તેમણે કહ્યું છે કે હું કોરોનાને માત આપીશ અને કોરોનાથી જીતીને બહાર આવીશ। મારા વડોદરા શહેરના ભાઈઓ બહેનો, મારા કાર્યકર્તાઓ, મારા પરિવારના લોકો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હજુ હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો છું, ચિંતા કરતા નહીં। કોરોનાથી તો લડતો આવ્યો છું, લડતો રહેવાનું છું, અને તમારે બી લડવાનું છે, બધા ભાઈઓ બહેનો બી લડવાનું છે। કોરોના કશું જ છે નહીં, એના ખાલી નામની કોરોના છે, એના સામે લડતા રહો। તમે જીતવાના છો અને જીતતા રહેશો, અને હું તો વિજય છું અને વિજય રહેવાનો છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આરોગ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું છે। નેતાઓના સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે તેઓ બોલ્યા છે। તેમણે કહ્યું છે કે દરેકે પોતાની જવાબદારી સમજવી જોઈએ, દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ। રૂલ્સ આપણા બધાની ફરજ છે કે વી ઓલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, કેમ કે આનું આપણે ડૂઝ એન્ડ ડોન્ટ્સનું અનુપાલન કરીએ તો જ આ મહામારીથી દૂર આવી શકે। તો સીએમ રૂપાણીની તબીબોને ટકોર કરવામાં આવી છે। આઈસીયુમાં દિવસમાં બે વખત મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે। સિનિયર તબીબોની મુલાકાત લેવા માટે પણ ટકોર કરી છે વિજય રૂપાણીએ। તબીબોને ટકોર કરી છે સીએમ વિજય રૂપાણીએ। હોસ્પિટલના જે સિનિયર તબીબો છે તેમને કહ્યું છે કે તેઓ હોસ્પિટલની મુલાકાત લે, સાથે આઈસીયુમાં દિવસમાં બે વખત મુલાકાત લેવા માટે પણ ટકોર કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અત્યારે કોરોનાથી જે પણ કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમાં જે લોકો આઈસીયુમાં છે તેમને દિવસમાં બે વખત ચેકઅપ કરવા કહેવાયું છે। કોરોના માટે બેડ્સ ઉપલબ્ધ નથી એવી એક ખોટી ફિલિંગ, એક પરસેપ્શન પ્રસરે છે, એને દૂર કરવા માટે કાલે અહીંની આખી ટીમ, અહીંના કલેક્ટર શ્રી, અહીંના જે નોડલ ઓફિસર શ્રી રાહુલ ગુપ્તા છે, એ બધાની ઉપસ્થિતિમાં એક નિર્ણય લીધો છે કે 24 કલાક માટે 24/7 માટેની આપણે એક હેલ્પલાઇન શરૂ કરી છે। અમરેલીમાં કોવિડ-19 લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જનરલ સિવિલ લેબનો પ્રારંભ થયો છે। હવે આ સેમ્પલ ભાવનગર નહીં મોકલવા પડે, લેબ માટે વિપક્ષ નેતાએ ધરણા કર્યા હતા। જિલ્લાવાસીઓની માંગણી આખરે સંતોષવામાં આવી છે। આ પહેલા અમરેલીમાં જે પણ ટેસ્ટિંગ થતા હતા તેના ટેસ્ટ સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હતા, જ્યાં કોરોનાના રિપોર્ટ થતા હતા, પરંતુ હવે અમરેલીમાં કોવિડ-19 લેબનો પ્રારંભ થયો છે। હવે જિલ્લામાં જ કોરોનાના રિપોર્ટ થઈ શકશે।